दोस्तों नमस्कार। दोस्तों स्थानिक स्वराज्य चूंटणीनो बराबर नो धमधमाट छे अने आजे छेल्लो दिवस फॉर्म भरवानो, परंतु ए पहेला भाजपमा तो स्वाभाविक छे के असंख्य दावेदारो होय के कोकने टिकिट न मळे तो नाराजगी थाय। केटलाक लोकोए घणुं बधुं कर्युं छे, नाराजगी व्यक्त करी छे, जाहेरमां नाराजगी व्यक्त करी छे आवी परिस्थितिनी वच्चे, कारण के जेने वर्षोथी मेहनत करी छे एमां कोईक तो रही जवानुं हतुं। आवी परिस्थितिनी वच्चे ठेर ठेर सूरत, वडोदरा, अमदावाद, राजकोट, जामनगर आ तमाम जग्याओ परथी विरोध प्रदर्शन जोवा मळ्युं। जे भाजप जे शिस्तनी पार्टी कहेवाय छे एमां पण आ वखते आ मुश्किली रही छे। केटलीक जग्या पर कहेवाय छे के भाई स्थानिक उमेदवारनी मांग हती तो स्थानिक न मळ्यो, कोईक पेला उमेदवारनी डिमांड हती तो ए उमेदवार न आव्यो। तो आ समयनी वच्चे भाजपे तो डेमेज कंट्रोल लगभग एनुं करी नाख्युं छे, परंतु आ परिस्थितिनी वच्चे कोंग्रेसमां शुं थयुं? कांग्रेस पर तो ककड़ाट पर ककड़ाट। आप जो कि NSU टिकट मांगी, टिकट न मांगी, सूरत में तो कार्यालय में तोड़फोड़ कर दीवाय छे। अने कांग्रेस की मुश्किल ये छे दोस्तों कि पहला उम्मीदवार तो जाहिर करे, पहली यादी तो बाहर पाड़ी, पर पछी भाजपे तो एक साथ तमामे तमाम छए छ कॉर्पोरेशन अमदावाद, वडोदरा, सूरत, राजकोट, भावनगर, जामनगर 64 जितला भी वोर्ड हो चार चार उम्मीदवार जाहिर कर दिया। सामे कांग्रेसे शुं कर्युं? કેટલાક જાહેર કર્યા અને જે ન કર્યા એને ચૂપચાપ મેન્ડેટ આપી દીધા, ચૂપચાપ કોઈ ઉમેદવાર જાહેર ન કર્યા। દોસ્તો આનાથી એક મેસેજ જાય છે, આનાથી મેસેજ જાય છે કે કોંગ્રેસમાં કેટલી કઠિનાઈ છે, એક સાંધી ત્યાં તેર તૂટાય એવી પરિસ્થિતિ છે, અને એટલા જ માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર ન કર્યા અને ચૂપચાપ બધાને મેન્ડેટ આપી દીધા। આવી પરિસ્થિતિમાં શું થાય દોસ્તો? એક જે કાર્યકર છે કે જે વર્ષોથી મહેનત કરે છે અને આ ટિકિટ કપાઈ, ટિકિટ જે આપવાની જે પદ્ધતિ છે દોસ્તો એ પણ એક કોંગ્રેસ માટે મુસીબત તો સર્જે જ છે। એ કોઈ બી ઇલેક્શન હોય, કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઘણી સમયે તો એવું થાય છે કે ચૂપચાપ આ વખતે ચૂપચાપ બધાને ટિકિટ આપી દે, જ્યાં કોંગ્રેસ જીતે છે ત્યાં કોંગ્રેસને ખૂબ મુશ્કેલી પડે। કે અમદાવાદના કોટ વિસ્તારમાં જો કે લાસ્ટ ટાઈમ 48 કોંગ્રેસના કોર્પોરેટ જીત્યા હોય, તો આ પરિસ્થિતિની વચ્ચે એ જે વિસ્તારો છે દાણીલીમડા, બહેરામપુરા, આ તમામ શાહપુર, આ તમામ જે વિસ્તારો છે દોસ્તો ત્યાં કોંગ્રેસને ખૂબ નામ જ જાહેર ના કરે, ચૂપચાપ ફોન કરી દીધો, મેન્ડેટ આપી દીધો, જાઓ ઉમેદવારી ફોર્મ ભરી આવો, અમે ઉમેદવારના નામ જાહેર નહીં કરીએ। જો ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા હોત તો કોંગ્રેસમાં તો બળવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોત। એક સાંધો ત્યાં 33 તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ બેશક કોંગ્રેસમાં થયું હોત। સામે ભાજપને પણ એટલી અંદાજ નહોતો કે આટલી બધી મુસીબત થશે, તો ભાજપને પણ એક લેસન મળ્યું છે કે ભાઈ 60 વર્ષથી ઉપરની ઉંમરના 3 ટર્મથી તો એમાં પણ થોડી ઘણી નારાજગી છે, પરંતુ ભાજપમાં જે નારાજગી થાય છે એ મનાવી લેવા આવતી હોય છે, આપ જાણો છો। આવી પરિસ્થિતિની વચ્ચે બધાને મનાવી લેવા છે એ પણ એક હકીકત છે। આ શરૂઆતનો રોષ હોય, 1-2 દિવસનો રોષ હોય, પછી બધું ઘીના ઠામાં ઘી પડી જતું હોય છે। સામે કોંગ્રેસમાં શું થશે હવે? આજના ઘટનાક્રમ પરથી એક પછી એક વિકેટો પડશે। આપ જુઓ કે સુરત શહેરના પૂર્વ પ્રમુખ સુરતમાં જ આંદોલન પર બેસી જાય, ધરણા પર બેસી જાય, પછી જુઓ કે રાજકોટમાં પણ ટિકિટ ન મળે તો નારાજગી NSU, બીજી તરફ ભાવનગરમાં જુઓ NSU કર્યું છે કે અમને ટિકિટ એ અમે માગીએ હતી, અમને ટિકિટ ન મળી તો આ ના ફલાણા સમાજને ના આપ્યું, તો આ બધું જ કોંગ્રેસમાં બધું જ ભેગું થશે। એક તો જીતવાની વસ્તુ દૂર રહી, કારણ કે 6 કોર્પોરેશનમાં કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, તો જીતવાની વસ્તુ તો દૂર રહી, પરંતુ આ કકડાટ જ કોંગ્રેસને હરાવે છે એ કોંગ્રેસ જાણે છે, પણ છતાં પણ કોઈ પણ ચૂંટણીનું લેસન કોંગ્રેસે નથી લીધું અને આ વખતે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ દોસ્તો થઈ રહ્યું છે, અને આનું જે ભુગતાન છે એ કોંગ્રેસે કરવું પડશે। કારણ કે કોંગ્રેસ ગેલમાં આવી ગઈ હતી, કારણ કે ભાજપે જે નિયમ બનાવ્યો 60 વર્ષથી ઉપર અને 3 ટર્મથી, તો કોંગ્રેસને કદાચ એક કોર્પોરેશનમાં થોડીક સારી પરિસ્થિતિનું નિર્માણ થવાની આ પરિસ્થિતિના કારણે આવી, પરંતુ કોંગ્રેસે ભૂલી જાય છે કે પોતાની અંદર જે કકડાટ છે એ તો છે જ, પરંતુ એ કકડાટ એના કાર્યકરોના રાજીનામા રૂપમાં પડશે એ કોંગ્રેસ ભૂલી જાય છે। તો કોંગ્રેસે હજુ પણ સુધારવાની જરૂર છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં, કારણ કે તાત્કાલિક ચૂંટણી છેલ્લા દિવસે ફોન કરીને મેન્ડેટ આપવા કરતાં એક સંપૂર્ણ રીતે 2 દિવસ એડવાન્સમાં એક નામ જાહેર કરે તો બેશક એનાથી એ કાર્યક્રમમાં ઉત્સાહ રહે છે, કાર્યક્રમમાં જોશ રહે છે। બાકી આમ આમ ચાલતું રહ્યું તો કોંગ્રેસનો સફાયો પાક્કો છે કોર્પોરેશનમાં, એ તો પાક્કું છે દોસ્તો। આપણું શું કહેવું છે કે ફોન પર મેન્ડેટ આપવો જોઈએ કે પછી નામ જાહેર કરી દેવા જોઈએ? જેમ ભાજપે બધા જ નામો જાહેર કરે, ગમે તે થાય નામ જાહેર કરે, પછી થોડાક બદલ્યા, પરંતુ નામ તો જાહેર કરી દેવા જોઈએ। સામે કોંગ્રેસે શું કર્યું કે નામ જ જાહેર ન કરે, યાદી બહાર પડી કે જ્યાં સેફ ઝોન હતો એની યાદી જાહેર થઈ ગઈ,
પરંતુ બીજી યાદીના અજાણ થઈ અને આવી પરિસ્થિતિની વચ્ચે આ તો કોર્પોરેશનનો છે, હજુ તો ગામડાઓમાં શું પરિસ્થિતિ સર્જશે એ પણ એક આપ અંદાજ લગાવી શકો છો. આપનું શું કહેવું છે, આ કકડાટ કોને ડૂબાડશે? કોમેન્ટ કરો, લાઈક કરો, પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી આ પ્રકારના વિડીયો આપના માટે લઈને આવે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.